नमस्कार विद्यार्थी बहनों, धोरण दस की अंदर आपणे छठो पाठ भणता था। तमने बधाने याद छे ने, बे त्रण दिवस पहला आपणे चारक दिवस पहला गुजराती लेक्चर लीधो। तो गुजराती लेक्चर में छठो पाठ छे वायरल इन्फेक्शन, एटले के चेप द्वारा, जीवाणु द्वारा थतो एक चेपी रोग छे। वायरल एटले फैलातो, संक्रमण थतो, अने इन्फेक्शन एटले जे कीटाणु होय, जे जीवाणु होय, चेप द्वारा लागतो रोग छे, अने शुं कहेवाय? वायरल इन्फेक्शन। याद राखजो, अर्धो पाठ आपणे आगळ भणायो हतो, लीधो हतो, तमे बधाએ પાઠ વાંચ્યો હશે। પાઠ ભલે નાનો હોય પણ એ પાઠ બહુ અગત્યનો છે, ખાસ યાદ રાખજો। આ પાઠમાંથી એક મોટો પ્રશ્ન પૂછાય છે, ટૂંકા ટૂંકા એક બે બીજા એક એક માર્ક્સના પ્રશ્નો પૂછાય છે, એકાદું જોડકું પૂછાય છે। એટલે તમારે બધાએ આ પાઠ વ્યવસ્થિત આખો મોઢે કરી લેવાનો છે, અને બહુ સરળ પાઠ છે। લેખકે સામાન્ય વાતની અંદર એક આપણે સલાહ, એક આપણે સૂચન કર્યું છે કે ભાઈ ભારતની પ્રજા છે એ બહુ સ્વચ્છતા પ્રત્યે થોડીક બેદરકાર છે। પછી એ પોતાના ઘરની સ્વચ્છતા હોય, પોતાના શરીરની હોય, કે આજુબાજુ કોઈ જાહેર સ્થળની સ્વચ્છતા હોય, બરાબર, પણ સ્વચ્છ જેટલું જીવન હોવું જોઈએ એટલું જીવન આપણે હોતું નથી। એમ ખાસ ગામડામાં અને શહેરોમાં આપણે જોઈએ તો ગામની આજુબાજુ જ્યાં ત્યાં કચરાના ઢગલા જ પડ્યા હોય છે, એ ઢગલા આપણા હોય, બીજા કોઈના હોતા નથી। અને ખબર છે કે ઢગલા દ્વારા રોગચાળો ફેલાય, છતાં પણ આપણે ગામની બાજુમાં જ ઢગલો કરી નાખીએ, એને બાળતા નથી, એનો યોગ્ય નિકાલ કરતા નથી, બરાબર। પણ જો આપણે ખ્યાલ છે કે ગામના સામાન્ય માણસથી શેઠ ગામના સરપંચ સુધી જો સ્વચ્છતા પ્રત્યે થોડાક જાગૃત હોય, સ્વચ્છતા પ્રત્યે થોડાક જો આમ ઉત્થાનવાળા હોય, તો આપણે ખ્યાલ છે કે ગામની અંદર ક્યાંય ગંદકી રહેતી નથી, એમ બરાબર। દરેક વ્યક્તિને પ્રત્યેક જવાબદારી સોંપી દેવામાં આવતી હોય છે। ગુજરાત સરકારે ખાસ એના માટે એવોર્ડ પણ જાહેર કરે કે ભાઈ આખા ગુજરાતમાં જે સ્વચ્છ ગામ હોય, આદર્શ ગામ, એને 1-2 લાખ રૂપિયા ઇનામ પણ આપવામાં આવે। ઘણી બધી સરકારે કોશિશ કરી સ્વચ્છતા પ્રત્યે, બહુ સારું પરિણામ છે। છેલ્લા દસ વર્ષમાં પ્રત્યેક ગામડામાં થોડીક સ્વચ્છતા જોવા મળે છે। દરેક ગામડામાં સિમેન્ટ રોડ બની ગયા, બરાબર, આજુબાજુ કંઈ કચરાના ઢગલા હોતા નથી, કચરા પેટીમાં કચરો નાખે છે, થોડોક લોકોમાં જાગૃતતા આવી, તો વાંધો નથી। જો આમ નામ 20-30 વર્ષ પછી આપણે જોશું તો કોઈ પણ ગામમાં કે શહેરમાં ક્યાંય તમને કચરો જોવા નહીં મળે, થોડો લોકોમાં જાગૃતતા આવી, હજી થોડીક ઘટે છે, હજી પ્રત્યેક વ્યક્તિ જાગૃત નથી, યાદ રાખજો। એક સોસાયટીમાં માત્ર 1-2 મકાન જાગૃત હોય, બધા જાગૃત થશે ત્યારે 100% કામ આગળ વધશે। એટલે સ્વચ્છતા એ માણસનું નવું એક જીવન છે, સ્વચ્છતા એ માણસનો નવો પ્રાણ છે, ખાસ યાદ રાખજો, બરાબર। તો છેલ્લે આપણે ત્યાં સુધી હતા, હવે આગળ પાઠમાં લેખક પોતાના વિચારો રજૂ કરે છે કે ભાઈ દરેક વ્યક્તિ જો વ્યસનથી દૂર રહે, દરેક વ્યક્તિ જો વ્યસનથી થોડોક છેટો રહે, તો માણસોને જે જીવન જે છે એ તંદુરસ્ત મળે। આપણે ખ્યાલ છે કે આપણે શરીરની તંદુરસ્તી જે છે એ કેમાં ખોઈ નાખીએ? વ્યસનમાં ખોઈ નાખીએ, પછી વ્યસનનું માપ રહેતું નથી। એમ કોઈ એક માવો ખાતા હોય તો ધીમે ધીમે 2 ખાય, 5 ખાય, 10 ખાય, 15-15, 20-20 માવા ખાઈ જાય, અને પછી કેન્સર થાય, માણસને મરવું પડે રીબાયને, તો એ વ્યસનથી આપણે નોતરેલું મોત છે। એટલે લેખકે વ્યસનની વાત કરી છે, બરાબર। ત્યાર પછી પ્રત્યેક વ્યક્તિ જો થોડીક સ્વચ્છતા પ્રત્યે જાગૃત બને તો આજુબાજુનું ગામ, આજુબાજુનો માહોલ, વિસ્તાર પણ સ્વસ્થ બને, અને સ્વચ્છતાથી ઘણા બધા રોગને આપણે ભગાડી શકીએ, બરાબર। તો ખાસ આ રીતે બહુ મજાનો પાઠ છે, આજે આપણે આ પાઠને આગળ પૂરો કરી દઈશું। તમને હું લેસનમાં પ્રશ્નો પણ મોકલીશ, બરાબર। તો પાઠના જે હવે 3 ફકરા બાકી છે એ આપણે જોઈ લઈએ, એક એક શબ્દ હું તમને સમજાવતો જઈશ। અઘરા શબ્દો આવે જ્યાં તમારે પેન્સિલથી ટીકમાં કરી દેવાનો અને બાજુમાં એનો અર્થ લખી નાખવાનો, એટલે તમે જ્યારે પાઠ વાંચો ત્યારે એ શબ્દના અર્થની ખબર પડે, બરાબર, ખાસ યાદ રાખજો। એટલે હાથમાં પેન્સિલ હોવી જોઈએ, એક બાજુ ટેક્સ્ટબુક હોવી જોઈએ, અને ટેક્સ્ટબુકમાં તમે જોતા જાઓ અને હું તમને વ્યવસ્થિત રીતે ભણાવતો જાઉં, બરાબર। પેજ નંબર 44 ઉપર આપણે હતા, પાઠ 6, પાઠનું નામ છે વાયરલ ઇન્ફેક્શન। છેલ્લે આપણે આ સુધી ભણ્યા હતા, બરાબર, કે ભાઈ લીલા સ્વચ્છ હોસ્પિટલમાં લીલા પાટિયા પર સુંદર લખાણ અવતરણ હોય છે, જે થોડા થોડા દિવસે બદલાતું રહે છે,
કોઈપણ હોસ્પિટલમાં આપણે ખ્યાલ છે કે તેના ભાવ છે અને ચાર્જ છે એ 5 કે 6 મહિના થાય બદલી નાખે, કેમ કે ખબર છે કે માણસો માંદા પડે અને માણસો આવવાના છે, વધારે પૈસા લ્યો બરાબર. છેલ્લે આપણે ત્યાં સુધી હતા, હવે આપણે જોઈએ ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સુગ હોવી જોઈએ. સુગ એટલે નફરત, ખાસ યાદ રાખજો. અમુક જે શબ્દો જે છે તમને હું લખતો જાઉં છું બરાબર. નફરત, તિરસ્કાર, જે સુગ હોવી જોઈએ એ જાજી જોવા મળતી નથી. હા, અમુક લોકો ગંદકી પ્રત્યે થોડુંક આમ નફરત રાખે છે, પણ અમુક લોકોને ગંદકી ગમે છે. એટલે ભારતના લોકોને જોઈએ એવી સુગ ગંદકી પ્રત્યે હોતી નથી. જો બધામાં સુગ હોય ક્યાંય તમને ગંદકી જોવા મળતી નથી. ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાતી. ખલેલ એટલે ડિસ્ટર્બ, અડચણ બરાબર. ખાસ યાદ રાખજો અમુક જે શબ્દો જે છે તમે લખતા રહેજો. ખલેલ એટલે શું થાય? અડચણ અથવા ખોટી પો, યાદ રાખજો. ગંદકી આપણે બહુ નડતી નથી એમ બરાબર. ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય નહીં જોવા નહીં મળે. અને ભારત સિવાય બીજા તમે દેશમાં જાઓ તો ગંદકી લોકો કરતા જ નથી એમ. ભારતમાં જ આટલી ગંદકી લોકો સ્વીકારે છે કે ભાઈ ગંદકી હોય તો વાંધો નહીં, ગંદકી નહીં પસંદ કરે છે. બાકી તમે વિશ્વમાં જાઓ એ તમને ગંદકી જોવા મળતી નથી. એટલે ખરેખર લેખક કહે છે, ગંદકીથી ભારે ખલેલ પામનારા ભારતના સૌપ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા. અને આમ સૌપ્રથમ ગંદકી વિશે જો કોઈએ વિચાર રજૂ કર્યો હોય કે ભાઈ ગંદકી દૂર કરો એવા કોઈ હોય તો કોણ હતા? સ્વામી વિવેકાનંદ. એક મહાન પુરુષ થઈ ગયા. ગાંધીજી પહેલાં પણ એ સ્વામી વિવેકાનંદ થઈ ગયા અને કીધું કે ભાઈ સ્વચ્છ દુનિયા હશે તો સ્વચ્છ ભારત હશે, તો સ્વચ્છ લોકો હશે, સ્વચ્છ સમાજ, આદર્શ સમાજ ઊભો થશે એવા એના વિચારો હતા બરાબર. અને જ્યાં સ્વચ્છ સમાજ અને શિક્ષણ હોય ત્યાં સમાજમાં ક્રાંતિ આવશે અને સમાજ પણ વિકાસ પામશે. આ સ્વામી વિવેકાનંદના શબ્દો છે. એટલે એને પણ કીધેલું હતું. ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાને કારણે આપણા હોસ્પિટલમાં ઢગલાબંધ દર્દીઓ બળબળતા રહે છે. બળબળતા એટલે ગણગણતા કે ભાઈ એક બાજુ ભારત ગરીબ છે અને એક બાજુ ગંદકી છે, એને કારણે ગરીબ માણસો જે છે બીમાર પડે પછી હોસ્પિટલમાં જાય, હોસ્પિટલમાં જગ્યા રહેતી નથી બરાબર. બધા માખીઓની જેમ બંધ પડે. અને વાત પણ સાચી, આજે આપણે દવાખાનામાં જઈએ દવાખાનામાં વારો ન આવે એટલા બધા માણસો હોય છે બરાબર. એનું શું કારણ? તો કે માણસોએ પોતાના બરાબર સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રાખી નથી એમ. અને પછી માખીની જેમ બણબણવું પડે બરાબર. આમ તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ તો માણસો એટલા બધા હોય કે માખીની જેમ બણબણતા હોય. એક બાજુ ગરીબી અને એક બાજુ ગંદકીને કારણે આપણે સારું શરીરને ખોરાક આપી શકતું નથી બરાબર. જે વ્યક્તિ ગરીબ હશે એ બહુ સારો ખોરાક લઈ શકશે નહીં, એટલે શરીરમાં શું આવશે? ઉણપ આવશે, રોગ ઘર કરશે. રોગ ઘર કરશે એટલે ક્યાં જશે? દવાખાને જશે બરાબર. દવાખાને માણસે જવું પડે. આમ ગરીબી અને ગંદકીને બરાબર બેનનું જે બેનપણું જે છે એ ખરેખર ભારતમાં ન હોય તો ભારતનો સમાજ આજે તંદુરસ્ત બની શકે. વેદ ઉપનિષદ ગીતામાં વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે. અને ખ્યાલ છે વેદોમાં તમે જો, ગીતામાં તમે જો કે જે કીધું છે એ આપણે વારસામાં આપ્યું છે કૃષ્ણ ભગવાને બરાબર. અને લગભગ આપણે જો વેદ ગીતા બધા જાણે છે, બધા કેવા અભણ લોકો છે, ભણેલા નથી એમ. હવે ઠીક છે ભણે છે, અભણ લોકોમાં પણ વેદ અને ગીતાના આટલા બધા વિચારો ફરે છે, છતાં પણ એ વિચારનો અમલ કોઈ કરતું નથી. આપણે ત્યાં રોગ નિયમ છે, આરોગ્ય અપવાદ છે, સભ્ય સમાજમાં એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ બરાબર. અને આપણે ખબર છે રોગ થાય એક નિયમ થઈ ગયો કે ભાઈ રોગ થાય એમાં શું? ખરેખર રોગ ન થવો જોઈએ, યાદ રાખજો. અને આરોગ્ય બરાબર એક અપવાદ છે. આરોગ્ય સારું હોય એ કોઈ અપવાદ એટલે બરાબર આમ અથવામાં એમ. આરોગ્ય સારું જે છે, આરોગ્ય સારું રાખવું બધા ગૌણ ગણે છે, અપવાદ એટલે ગૌણ. પણ એવું નથી, રોગ અપવાદ હોવો જોઈએ અને આરોગ્યનો નિયમ હોવો જોઈએ, યાદ રાખજો. આપણા મૂંધું છે, આપણામાં રોગ થાય નિયમ છે, રોગ થઈ જ જાય અમુક વર્ષ થાય એટલે બરાબર. અને આરોગ્ય સારું એ અપવાદ છે, એટલે આપણામાં ઉલટું છે, યાદ રાખજો. ખરેખર એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા, પણ એટલે ગુનો. કોઈ માણસ બીમાર પડે તો ખરેખર માણસ ગુનેગાર છે, કેમ કે માણસ પોતાને કારણે બીમાર પડે છે, કાં તો વ્યસનથી, કાં તો ખોરાકની ઉણપથી, કાં તો સ્વસ્થતાના અભાવથી, એટલે ખરેખર ગુનો ગણતા. અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા. અને આધ્યાત્મિક ભૂલ એટલે ધર્મની ભૂલ. ગાંધીજી બીમાર પડતા તો ખરેખર મારે કોઈ ધર્મની ભૂલ થઈ એવું પોતે માનતા એમ. એટલે આમ આ રીતે ગાંધીજીના વિચારો પણ બહુ ઉચ્ચ કક્ષાના હતા બરાબર. એટલે આ રીતે એક તો ભારતમાં એક બાજુ ગરીબી છે, ગરીબીને કારણે લોકોને સારા વસ્ત્રો, સારો ખોરાક મળતો નથી એટલે રોગ થાય અને બીમાર પડે એટલે દવાખાનામાં જવું પડે બરાબર. અને માખીઓની જેમ બણબણવું પડે છે. ખરેખર આપણામાં રોગ થાય એક નિયમ બની ગયો છે, પણ રોગ ન થાય એવો નિયમ બનાવવો જોઈએ.
तो आप भारत स्वच्छ बन स बराबर। तंबाकूना गुटखा खाना ने सफरजन मोघू पड़े अपने ख्याल है कि व्यसन में मणसो कायमी 100-100 रुपया खर्ची नाखे पर अर्धो किलो सफरजन खाता नहीं 50 रुपया ये मोघा पड़े। अपना घर थी सफरजन मगाया हो तो कहते भाई मोघा से नहीं लेवा आम मणस पता व्यसन पास 200-200 रुपया आप नाखे तो त्या नड़त नहीं याद रखो बराबर। व्यसन पाचड़ मणस गमेला रुपया काटे मूंझा तो नहीं पर सारा खोराक माटे के सारा फ्रूट माटे लोको कहीं लावता नहीं ई आपणी नबळाई छे। व्यसन ने बदले अर्धा पैसा तमे तमारा शरीर में फ्रूट में नाखो तो शरीर में हमेशा बराबर ताकत आवी जाए याद रखो। सीगारेट ने धुमाड़ा काटना ने खजूर अंजीर आलू के काजू मोंघा पड़े। आज बदा खजूर ने आलू ने अंजीर जे छे पोषक तत्वों से विटामिन पूरा पड़े और आपणे गण करे आपणे तंदुरस्ती में वधारो करे ई कोई खाता नथी मोंघा लागे। नास्ता में तळेली वानगी जो फळ हुए ज नहीं सके आपणे नास्तो करिए तो नास्ता में शू खाए तळेलू खरेखर तेलवाड़ू जैसे बहुत नुकसानकारक पण आपणे ई गमे तेलवाड़ू गाठिया ने भजिया ने एवं खाई नास्ता में पण खरेखर नास्ता में फ्रूट खाए तो वांधो आवतो नथी। लग्नना रिसेप्शन में पार्टी आपनार यजमाननो प्रेमाळ इरादो जमवा आवेला नर नारीओना पेटनी हालत बगाड़वानो होय एवो वहम पड़े तेवी स्थिति छे अने आपणे ख्याल छे कि लग्न में कोई रिसेप्शन रिसेप्शन जमाड़वा बराबर मिलन तरह ख्याल है कि अमुक जमवा एवं हो खरेखर मणसों पेट बगड़ी जाए बराबर। लग्न में कोई यजमान मेहमान आया होटल बधु जमे स्वादिष्ट बनावे पर खरेखर ए बधु केवु होय तीखू तळेलू ने मसालावाड़ू होय खरेखर पेट बगाड़ नाखे पण आपणे खाए त्यारे वांधो आवतो नथी बराबर। खूब स्वाद हो एटले खूब जमी खरेखर ईज पेट बगाड़नार होय छे बराबर अने एवी स्थिति भारत में जोवा मळे छे। लोको बस खाते राखे पीधे राखे जीवे राखे मांदगी ने खाटलो घणो खरू तो वेड़फाई चुकेलू जीवन पड़ेलू होय अने आम लोको खावामां ध्यान राखता नथी खाते राखे पीधे राखे अने लगभग जिंदगीना 50% केमां काटे खाटलामां काटे बराबर बीमारी एम काटे जो माणस ध्यान राखे तो वांधो आवतो नथी एम बराबर। खांसी वारंवार आवे तो कफ छूटो नथी पड़तो परंतु समजण छूटी पड़ी जाए खांसी आवे उधरस आवे जे आपणो कफ थयो होय निकले नहीं पण माणसमां समजण जैसे आवतो ने समजण छूटी जाए खांसी केम आवे विचारतो नथी एम पोते ध्यान राखतो नथी। रोगना मूळमां समजण साथेना छूटाहેલા રહેલા છે જે પોતાના શરીરને સમજે બરાબર જે પોતાના શરીરને સમજે તો વળી બીજાને શું સમજે અને આમ રોગના મૂળમાં જે સમજણ જે છે એમ છૂટી પડેલી કે છૂટાહેલા જોવા મળે છે લોકો સમજતા નથી એમ રોગ કેમ થયો પાછો ન થવો જે વિચારતા નથી બરાબર અને આમ આ રીતે પોતાના શરીરને પણ સમજતા નથી કે મારું શરીર કઈ રીતે ડેવલપમેન્ટ કરવું જોઈએ બરાબર અને આમ બીજાને શું સમજાય જે માણસો પોતાના શરીરને સમજતા નથી તો બીજાને શું સમજી શકવાના આમ લેખક કટાક્ષમાં કહે છે પણ ખરેખર આપણે આપણા શરીરને સમજવું જોઈએ બરાબર। મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે જેટલું મન સ્વસ્થ એટલું આપણું શરીર પણ સ્વચ્છ મનની સીધી અસર ક્યાં પડે આપણા શરીર ઉપર બરાબર આપણા આપણી ક્રિયા ઉપર જેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી પડે છે મન ભાંગી પડે તો શરીર પણ નબળું પડી જાય છે। મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી છે મન ફ્રેશ હોય મન તંદુરસ્ત હોય તો આપણું પાચનમાં વ્યવસ્થિત તંદુરસ્ત થઈ જાય છે બરાબર એટલે મનની અસર ડાયરેક્ટ ક્યાં પડે પાચન શક્તિ ઉપર પડતી હોય છે। ઈર્ષા એસિડિટી વધારે એવો પૂરો સંભવ છે અને આમ ઈર્ષારૂપી એસિડિટી બધા કરતા હોય માણસો એકબીજાની ઈર્ષા કરતા હોય એસિડિટી થાય વધારે સંભવ બનતું હોય છે। માનસિક તાણ એટલે કે મગજની બીમારી બ્લડ પ્રેશર બરાબર લોહીનું વધઘટ થવું સળી કરે છે વગેરે આ બધું રોગને આમ અડચણ કરે છે બરાબર। જો માણસનું મન પ્રસન્નચિત ન હોય તો માણસમાં પછી બીપી થઈ જાય ને માનસિક બરાબર માણસ બીમાર પડી જતો હોય છે ને આવા ઘણા બધા રોગને હળી કરે છે। અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે એમ બને અલ્સર એટલે પાચન શક્તિ બરાબર જે આપણું શરીરનું પાચન જે છે તેથી તમે ચિંતા કરો તો શરીરમાં જે પાચન થવું એ થતું નથી એમ યાદ રાખજો ખો આપી દે એટલે કે બંધ થઈ જાય છે। પતિ પત્ની બંને વચ્ચેનો સંબંધ બંનેના સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડે છે અને ઘરમાં પતિ પત્ની રહેતા હોય પણ જો બંને સ્વસ્થ રહેતા હોય તો વાંધો આવતો નહીં પણ જો બે વચ્ચે માનસિક તાણ હોય તો બંનેની બીમારી લાગુ પડી જતી હોય છે બંનેને મુશ્કેલ થતી હોય છે બરાબર જેથી કરીને ખાઈ પચે નહીં ઘરમાં કબજી ઉત્પન્ન થાય કંકાસ ઉત્પન્ન થાય રોગને કારણે માણસ પછી ઘરમાં આનંદ રાખી શકતો નથી। કેટલાક પરિવારોમાં ખળખળા રાશિઓ મહિને એકાદ વાર સાંભળવા નથી મળતું અમુક અમુક કુટુંબમાં તમે જો ઘરના બધા ભેગા બેસી એકવાર આમ હસતા પણ નથી એમ હસી મજાક પણ કરતા ખરેખર હસવું જોઈએ હસવાથી આપણું માઇન્ડ ફ્રેશ થાય અને ઘરના સભ્યો વચ્ચે સંબંધ વધે જો એકાદ વખત હસી મજાક થઈ જાય તો પણ બહુ સારું બરાબર
એટલે મહિનામાં એકવાર બધા ઘરના ભેગા થઈ ખૂબ હસવું જોઈએ. માણસની હસવાની એક પણ તક છોડવી ન જોઈએ અને હસવું પણ ખૂબ જોઈએ. બરાબર, હસવાથી આપણું શરીર બહુ તંદુરસ્ત રહેતું હોય છે. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે. મુંબઈમાં જે અમુક લોકો બિચારા કાયમી અપડાઉન કરતા હોય તો આખો દિવસ ઓફિસના કામમાં હોય ને આખો દિવસ પછી ટ્રેનમાં અપડાઉન કરતા હોય તો એ લોકો ટ્રેનમાં નવરાશ સમયમાં શું કરે એ લોકો, તો કે ધૂન ભજન મંડળી બોલતા હોય, મજા આવે એમ. એ બાને આનંદ કરે, એને ખબર છે કે ઓફિસમાં પૂગી ગયા પછી તો આનંદ થવાનો નથી, પછી તો કામ હોય. બરાબર, એટલે આવા અપડાઉનના સમયમાં એ લોકો ધૂમ મચાવતા હોય. ભજનાનંદ તાણમાં ઘટાડો કરે છે અને ભજનનો આનંદ જે માનસિક તાણ છે, જે મગજ માણસનું જે મગજ જે છે બરાબર, એમાં એકદમ ફ્રેશ કરે છે. માણસનું માણસ એકદમ પ્રસન્ન થઈ જાય છે. યાદ રાખજો, તમે કે સંગીત સાંભળો તમને મજા આવી જાય, આપણું જે મનનું તાણ જે છે દૂર થઈ જાય છે. બરાબર, કારણ કે સંગીત સાંભળવું જોઈએ. ત્યાર પછી પ્રાર્થનામાં તાણને સખણી રાખવાની અદ્ભુત તાકાત રહેલી છે. અને આમ પ્રાર્થના જે છે કરો તો આપણું જે માનસિક તાણ છે એને સખણી રાખે, એમ વ્યવસ્થિત રાખે છે. એ તાકાત કેમાં છે? પ્રાર્થનામાં છે. રામે તારકા નામની ભયંકર રાક્ષસીનો વધ કરેલો. આપણે તાણ નામની વાસા વગરની ચોળેલો નાશ કરવાનો છે. આપણે ખ્યાલ છે કે રામ ભગવાન જે છે રાક્ષસી તારકા જે છે એનો વધ કરેલો છે, પણ આપણે જે તાણ છે માનસિક તાણ જે છે એને લેખક રાક્ષસી ગણે છે અને એને આપણે દૂર કરવાનો છે. બરાબર, ખાસ યાદ રાખજો. દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી. દશેરા હોય અને દશેરાના દિવસે આપણે ખ્યાલ છે કે રાવણ વધ કરે, રાવણનો પુત્ર બળે, શા માટે? તો કે ભાઈ જે આપણે નવે નવ દિવસ આપણે આનંદ કર્યો હોય અને જે માણસોમાં જે ઈર્ષા દ્વેષ કે જે કંઈ બળાપો હોય બરાબર, એ કાઢી નાખવાનો છે. જે માણસમાં ખોટા રોગ જે છે, ખોટા જે આવેગો જે છે, માનસિક તાણ ઈર્ષા, એ બળીને ખાક કરવાના. એટલા માટે આપણે રાવણનું દહન કરીએ દશેરામાંથી, યાદ રાખજો. બરાબર, પરંતુ આપણા અહંકારનો વધ કરવાનો છે, પણ આપણો જે અહંકાર જે છે એને આપણે દૂર કરવાનો છે, વધ કરવાનો છે. પણ માણસ પોતાના અહંકારને દૂર કરતો નથી. અહંકાર એક એવો રોગ છે જે અસંખ્ય પરિવારને પજવે છે. પજવે એટલે હેરાન કરે છે, ખાસ યાદ રાખજો. બરાબર, જે અભિમાન જે છે એ ઘણા બધા પરિવારને હેરાન કરે છે, કેમ કે અહંકારથી માણસ પોતાને જ નુકસાની પહોંચાડતો હોય અને પજાડે છે, હેરાન પણ એટલે હેરાન કરે છે. સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે એવી શક્યતા પ્રમાણમાં વધારે રહે છે. અને જે માણસ સરળ અને ખાલસ હોય એ માણસ હંમેશા તંદુરસ્ત રહેતો હોય. બરાબર, જે માણસ કોઈને ઈર્ષા કરતો નથી, જે માણસ બીજાને જોઈને આનંદ પામે છે, એ લોકો એ માણસ કેવા હોય? તો કે સરળ, એકદમ નિખાલસ. જે વ્યક્તિ દાવપેચ રમે એટલે કે જે છળકપટ રમે, છળકપટ કરે, બરાબર, એનું શરીર પણ સાવ નિરોગી ન રહી શકે. જે માણસ અમુક લૂચા હોય, લોકો બીજાને ફસાવતા હોય, એ પોતે પણ બીમાર રહે છે, કેમ કે એનું મન એટલું ચાલતું હોય કે એનું જે બરાબર માનસિક જે સ્વભાવ જે છે બગડી જાય. ખરેખર એવા લોકો બીમાર પડતા હોય, ખાસ યાદ રાખજો. મનનો મેલો હોય તેવો આદમી ઘણો ખરો શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે. અને જે માણસ મનમાં મેલો હોય, જે માણસ મનમાં શુદ્ધ ન હોય, માણસ માનસિક રીતે સ્વસ્થ રહી શકતો નથી અને રોગથી દૂર થઈ શકતો, કોઈને કોઈ રોગ લાગુ પડી જતો હોય, યાદ રાખજો. અસ્વસ્થ અને અસ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે. પછી માણસનું મન અસ્વસ્થ હોય પછી માણસ શું કરે? દારૂ પીવે છે, બરાબર, જુગાર રમે છે. આમ અસ્વસ્થ મન માણસને પાયમાલ તરફ ધકેલે છે. એટલે ખાસ જે માણસો છળકપટ કરતા હોય, જે માણસો બીજાને પછાડી પોતે સુખી થવા માગતા હોય, એ પોતે સુખી નથી, યાદ રાખજો, પોતે બીમાર પડી જાય છે. પછી કોઈ નશા તરફ, ડ્રગ દારૂ તરફ વળે છે અને એનું આખું જીવન પાયમાલ થઈ જાય. એટલે ખરેખર કોઈ બીજાનો બરાબર આપણે ખાર ન કરવો જોઈએ, બીજાની ઈર્ષા ન કરવી જોઈએ અને આપણે જેટલું થાય એટલું કમાણી કરી અને આપણે આનંદમાં રહેવું જોઈએ, યાદ રાખજો. મગજમાં બહુ ટેન્શન આપવું નહીં, કેમ કે મગજનું ટેન્શન માણસને નશા તરફ વાળે છે. આજે મોટેભાગે દારૂ પીતા હોય તો તમે મૂળ કારણ પૂછજો, કાં તો કોઈ વેપારમાં એ નિષ્ફળ થયા હોય અથવા કોઈ આ ઉપર દગો કર્યો હોય, એ ટેન્શનને ભૂલવા માટે માણસ પછી નશા તરફ વળે છે અને માણસ કેવો બની જાય? દારૂ બની જાય છે. એટલે ખરેખર જે છળકપટી માણસો છે એ માણસોને જીવન જીવવા માટે સરળતા જરૂરી છે. જો સરળ નહીં બને તો નશા તરફ વળી પોતાનું જીવન હાવ બગાડી નાખશે, યાદ રાખજો. બરાબર, સિગરેટનો ધુમાડો મનની બેચેનીનું જ વાયુ સ્વરૂપ ગણાય. જે લોકો અમુક સિગરેટ પીવે એનું મન કેવું થઈ જાય? બેચેને, બરાબર, આમ હાવ ટૂંકમાં કોઈ કંટ્રોલ વિનાનું ધુમાડાને કારણે. ક્યારેક ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ લાંબુ જીવી જાય ત્યારે લોકો એને કુતર્ક ચલાવે છે. કુતર્ક એટલે ખોટી બુદ્ધિ. સમજો છો, અમુક લોકો આપણે ઘણી વખત વાત કરતા હોય કે ભાઈ વ્યસન કરાય નહીં, વ્યસનથી માણસને રોગ થાય. અમુક શું કે ખબર, ઈ ગામ મોલા ભાઈ વિહરથી માવો ખાય, કંઈક થતું નથી, એવી કુતર્ક બુદ્ધિ, ખોટી બુદ્ધિ ચલાવે. પણ ભાઈ અમુકને અસર નથી કરતી, પણ બધાને અસર નથી કરતી એવું શક્ય નથી.
અમુક લોકો કદાચ 50 વર્ષ માવા ખાતા તો વાંધો આવતો નથી, અમુક લોકો માત્ર 10 વર્ષ ખાતા કેન્સર થઈ જાય છે. કેમ કે ઓલોલ જે લોકો જે છે ને ખોરાક હોય બરાબર. એટલે વ્યસન વિશે આપણે કંઈ માહિતી આપીએ તો અમુક શું કે ગામડામાં કે ભાઈ એ ઓલા ખાય ને ખાતો નથી, કાંઈ મરતો નથી, પણ ભાઈ એની તાસીર અને એનું શરીર આપણું શરીરને ફેરે છે. આવી ખોટી બુદ્ધિ ચલાવે, ખોટી બુદ્ધિ ચલાવવી જોઈએ નહીં. વ્યસન હંમેશા આપણા મોતને નોતરે, ખાસ યાદ રાખજો. જેમ જીવવું હોય તેમ જીવો. ફલાણા ભાઈને સિગરેટ પીવાથી શું નુકસાન થયું? એક સ્ત્રીનો ફોટો અખબારોમાં છપાયો બરાબર, અને ગામડામાં કહેતા કે એ ફલાણો ભાઈ સિગરેટ પીવે, કાંઈ નથી થયું. જેમ જીવો એમ જીવો મોજ કરો. આવી ખોટી બુદ્ધિ ગામડામાં વધારે ફેલાતી હોય, તો ખરેખર એવું નથી. અમુક લોકોને શરીરમાં વ્યસન ફીટ બેસી ગયું હોય તો વાંધો આવતો નથી એમ બરાબર. ખોરાક સારો હોય, થોડુંક મહેનત કરતો હોય, ખાસ યાદ રાખજો. જે મજૂર વર્ગ જે છે એને બહુ વ્યસન ન લાગે, કેમ કે લોકોનો ખોરાક એટલો હોય છે, એ લોકો શરીરને હાવ કસી નાખે છે, શરીરમાં પરસેવો કાઢી નાખે છે. એટલે જે વ્યસનથી આવતા જે બધા દુર્ગુણો જે છે બરાબર એ નીકળી જતા હોય, એટલે એને વાંધો આવતો ને તમે જોજો. પણ જે માણસ બેઠાળું જીવન જીવે છે, જે કામ કરતા નથી અને એ વ્યસન કરે, તો એને 20 વર્ષમાં રોગ થઈ જાય, આ યાદ રાખજો બરાબર. ખરેખર આપણું વ્યસન જે છે આપણે ખૂબ નડતર બનતું હોય છે. એક સ્ત્રીનો ફોટો અખબારમાં છપાયો બરાબર, યાદ રાખજો. 127 વર્ષની સ્ત્રી ધૂમ્રપાન કરી હતી. કેટલા વર્ષની ઉંમર? 127 વર્ષ. છતાં ધૂમ્રપાન કરે, બીડી પીવે, તમાકુ ખાય બરાબર. તેણે મુલાકાતમાં જણાવ્યું કે હવે તેણે સિગરેટની સંખ્યા ઘટાડીને કાઢી છે, કે હવે 127 વર્ષ થયા હું સિગરેટ ઓછી પીવું છું, બાકી પહેલાં તો બહુ પીતી. આવા દાખલા બને તેથી ધૂમ્રપાન ચાલુ રાખવું એ ઘણો તર્ક છે, અને આવા દાખલા સમાજમાં બતાવે. ખરેખર ધૂમ્રપાન કરવું જોઈએ એ ખરેખર ઘણો તર્ક, એક નબળી બુદ્ધિ છે. અમુક લોકોને કંઈ થતું નથી એટલે બધાને થશે નહીં એવું માનવાનું કે જરૂર નથી. તો આમ ગામડામાં આવા ઘણો તર્ક ઘણા બધા ચલાવતા હોય છે બરાબર. પ્રત્યેક માણસને મા બહેન ભાભી પિતા મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર નહીં પડે. અને આમ માણસ સેવન ક્યારે કરે, દારૂ ક્યારે પીએ, તો કાં તો એને કોઈ કુટુંબ પ્રેમ ન મળતો હોય, કાં તો એને ટેન્શન હોય ત્યારે. પણ જો માણસને પોતાની પત્ની પોતાની બેન ભાઈ પ્રેમ આપશે તો શરાબ પીવાની જરૂર પડશે નહીં, કેમ કે પ્રેમથી પોતે ધરાઈ જશે. એટલે કુટુંબ પ્રત્યે જેટલો પ્રેમ વધારે એટલો માણસ નશા તરફ જતો નથી, યાદ રાખજો. એટલે કુટુંબ પ્રત્યે પ્રેમ વધારે આપવો જોઈએ બરાબર. તમે જેટલા ઘરથી દૂર થાવ, એકલા પડો એટલે તમે ડિપ્રેશનમાં આવી જાઓ, અને તમે પછી કઈ બાજુ વળો તો કે દારૂ બાજુ. જે માણસને ઘરમાંથી પ્રેમ આપે છે, જે માણસને ઘરમાંથી પ્રેમ મળે છે એને પછી આની કંઈ જરૂર નથી, એ માણસ ફ્રેશ થઈ જાય. હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી કર્યો એમ, કે ભાઈ પ્રેમ જે છે એ જ ઉપચાર છે. ઉપચાર એટલે એક દવા, એક ઔષધ બરાબર. એવા નબળા હબળા રોગો હોય તો પ્રેમથી મટી જાય છે, ખાસ યાદ રાખજો. લવ થેરપી માટે હોસ્પિટલમાં સાયક્રીએસ્ટિસ્ટ પાસે જવું ન પડે. લવ થેરાપી એટલે પ્રેમની એક બરાબર ટ્રીટમેન્ટ. જે લોકો પ્રેમની ટ્રીટમેન્ટ આપશે છે તેની પાસે સાયકોલોજીસ્ટ પાસે બરાબર કે જે ડૉક્ટર હોય પર જવું નહીં પડે. સાયક્રીએટ્રિસ્ટ એટલે મનોચિકિત્સક, માનસિક તાણનો ડૉક્ટર, યાદ રાખજો. જો આપણે ઘરમાં આપણે બધાને પ્રેમ આપીએ તો પછી માણસો માનસિક તાણમાં ડૂબશે નહીં, પછી એને મનોચિકિત્સક પણ જવું પડશે નહીં. ભર્યો ભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે. જો આપણો પરિવાર જે છે એ પ્રેમથી ભર્યો હોય, પ્રેમાળ વ્યવહાર હોય, તો ખરેખર એ આપણા રોગ માટે એક પૂર્વ શરત છે. રોગ આવશે જ નહીં બરાબર. રોગ પહેલાં આપણે આવું કરી લેવું જોઈએ. જીવન વીમો જરૂરી છે, અને જીવન વીમો ઉતાર લેવો જોઈએ કે કદાચ કંઈ મુશ્કેલી પડે. જીવન વીમો એટલે એક આપણું રક્ષણ બરાબર. પરંતુ જીવન શ્રદ્ધા એથી વધારે જરૂરી છે. જીવનમાં શ્રદ્ધા હોવી જોઈએ કે મને આવું થશે જ નહીં. એમાં સમર્પણ એ જ રોકાણ. સમર્પણ જે છે ત્યાગ આપવું એ રોકાણ છે. સ્નેહ એ ડિવિડન બરાબર. સ્નેહ જે છે આપણી મૂડી છે. ડિવિડન એટલે આપણી મૂડી. એમ જેમ આપણે વીમો ઉતારીએ તો એમાં કેમ આપણે રોકાણ કરીએ અમુક પૈસા, અને પછી આપણે લોકો પૈસા આપે છે. એમ આપણા જીવનમાં પણ જો આપણે સારી રીતે રહેવું હોય તો આપણા કુટુંબમાં સમર્પણની ભાવના રાખો, જતું કરો એમ, સમર્પણ ત્યાગ જતું કરો તો વાંધો નહીં આવે બરાબર. અને સ્નેહ જે છે આપણું ડિવિડન લાભ છે, આપણે મળતું બરાબર ફંડ જે છે, યાદ રાખજો. એટલે ખરેખર જો આપણે ઘર પ્રત્યે પ્રેમાળ સ્વરૂપ રાખશું, ઘર પ્રત્યે આપણે જો પ્રેમાળ રાખશું તો આપણે કંઈ વાંધો આવતો નથી એમ બરાબર. ઘણા ઘણા રોગો મટી જાય છે, કોઈ માનસિક તાણને અસર થતી નથી એમ. માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી. ખરેખર માંદું પડવું પણ બહુ અઘરું છે, કેમ કે માણસ માંદો ક્યારે પડે, એટલો ખોરાક નબળો લે બરાબર, અતિશય પોતાના શરીરને કસે ત્યારે માણસ બીમાર પડતો હોય, એ પણ અઘરું છે. એટલે ખાસ આ રીતે લેખક કટાક્ષમાં ઘણી બધી વાત સમજાવી. પણ કુટુંબ પ્રત્યે પ્રેમ જે છે એ જ માણસનો સાચો ઉપસાર છે બરાબર. અને એક બાજુ સ્વસ્થ રહેવું,
જીવન પણ સ્વચ્છ રાખવું અને આપણા કુટુંબમાં આપણા ઘરમાં જો આપણે પ્રેમથી રહીએ બરાબર એક સ્નેહથી રહીએ વ્યવહાર સારો રાખીએ અને હા મનમાં કંઈ મુશ્કેલી હોય તમે જણાવી દેવાની યાદ રાખજો. અમુક માણસો મનમાં જે મનની વાત જશે કોઈને કહેતા નથી માણસ પછી માનસિક ડિપ્રેશનમાં આવી જાય બરાબર માનસિક ટેન્શનમાં આવી જાય પછી દારૂ બાજુ વળે પણ યાદ રાખજો કોઈ દિવસ એવું કરવું નહીં. આપણા મનમાં કંઈ મુશ્કેલી હોય કે કંઈ તકલીફ હોય બીજાને કહેવી પણ હા પણ જે વર્તન જે છે એમાં પ્રેમાળ સ્વભાવ હોવો જોઈએ તો વાંધો આવશે નહીં. તો આમ આ રીતે આપણે આખો પાઠ સરસ રીતે ભણ્યા બરાબર. તમે પણ એક બે વખત પાઠ વાંચી લેજો. હવે હું તમને લેસનમાં પ્રશ્ન મોકલું તમે પ્રશ્ન બુકમાં લખી નાખજો. અસ્તુ.